6.13 क्वेश्चन छे एमां कह्युं छे के लाउड स्पीकर ना चुंबकीय ध्रुवोना क्षेत्रनुं मूल्य आपवुं छे तो खूब ज नजीक वीटाळेला आटा 25 आटा एन आप्यो छे एरिया ए आपी दीधो छे हवे एने कह्युं छे के सर्च कॉइलनी जे क्षेत्रनी दिशामां लंब राखवामां आवे छे अहींया गोठवणी समजीए तो आ रीतनी कंडीशन आपणने बताई छे હવે ચુંબકીય ક્ષેત્ર છે એ ધારો કે મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં બતાવ્યું છે તો જે ગૂંચળાનું સમતલ છે આ રીતે ગોઠવ્યું છે એનો મતલબ કે અહીંયા જોવા જઈએ તો એની દિશા અને મેગ્નેટિક ફિલ્ડ બીની દિશા એ પહેલાં જ સમાન છે એટલે એનો મતલબ થીટા ઝીરો થયો આનું જે સમતલ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જોવા મળે છે એટલે એ અને બી વચ્ચેનો ખૂણો થીટા ઇનિશિયલ ઝીરો થાય છે એટલા માટે આપણે પ્રારંભિક ખૂણો ઝીરો લઈએ તો પ્રારંભમાં ફ્લક્સ કેટલું આવશે એન એ બી કોસ ઝીરો તો એન એ બી આવે પછી અહીંયા કીધું છે કે 90 ડિગ્રીનું ભ્રમણ આપીએ તો એન એ બી કોસ 90 કોસ 90 ઝીરો થાય ફ્લક્સ શૂન્ય આવશે હવે આપણને જે આપ્યું છે અહીંયા સમજ રાખીએ તો આ ગૂંચળામાં વહેતો કુલ વિદ્યુતભાર 7.5 મિલિકુલમ છે તો આ ગૂંચળાના અને ગેલ્વેનોમીટરના અવરોધ 0.5 ઓમ જેટલું જોવા મળે છે ચુંબકીય પ્રબળતાનું મૂલ્ય આપણે ફાઇન્ડ કરવું છે અનુમાન ફાઇન્ડ કરવાનું ચુંબકીય ક્ષેત્રના ઉપરથી તો એક વસ્તુ વિદ્યુતભાર આપ્યો છે વિદ્યુતભાર ઉપરથી આપણે રિલેશન લઈએ ડેલ્ટા ફાય અપોન આર સૂત્ર છે હવે ડેલ્ટા ફાય એટલે ફાય ફાઇનલ માઇનસ ફાય ઇનિશિયલ ફાય ફાઇનલ ઝીરો છે અને આ એન એ બી થાય તો દેટ મીન્સ એન એ બી અપોન આર આવે હવે ક્યુ તમને આપ્યા છે એન આપેલા છે એ આપ્યા છે આર આપી દીધા છે અને બી ફાઇન્ડ કરવાનો છે તો એ આપણે ફાઇન્ડ કરી શકીએ આ એનો કોન્સેપ્ટ થયો છે બેઝિક પણ અહીંયા ધ્યાન રાખવા જેવો પોઈન્ટ એ છે કે સમતલને લંબ છે તો પ્રારંભિક ખૂણો ઝીરો થશે અને પછી 90 ભેરવવાનું છે બીજો ખૂણો 90 થશે કોન્સેપ્ટ સમજીએ અહીંયા હવે અહીંયા એક્ઝેક્ટ ડિટેલ ચેક કરીએ છીએ તો અહીંયા જે આપ્યું છે એ લખીએ છીએ એરિયા આપ્યો છે 2 સેન્ટીમીટર સ્ક્વેર એની કિંમત આપણે મૂકી દીધી એને કન્વર્ટ કર્યો તો 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર મળશે ત્યારબાદ આટાની સંખ્યા 25 આપી છે હવે પ્રારંભિક ખૂણો ઝીરો લેવાનો છે પછીનો ખૂણો 90 લઈશું તો અહીંયા જો સમજવામાં આવ્યું છે કે ભાઈ એકાએક ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે છે બરાબર તો એની સાથે સંકળાયેલું અંતિમ ફ્લક્સ છે એ ઝીરો થઈ જશે બરાબર તો અહીંયા કહ્યું છે કે સર્ચ વિસ્તારમાંથી ઝડપથી ખેંચી લેવામાં આવે ખેંચીને બહાર કાઢી નાખો તો ઝીરો થઈ જશે અથવા પછી મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે 90નું ભ્રમણ આપીએ છીએ બંને કન્ડિશન સરખી થશે તો અહીંયા ખેંચીને દૂર કરવામાં આવે છે તો અંતિમ ફ્લક્સ ઝીરો થઈ જશે હવે અહીંનો વિદ્યુત ભાર કેટલો આપ્યો છે તો 7.5 મિલિકુલમ છે તો આપણે 7.5 × 10⁻³ કુલમ લખ્યું છે હવે એના પછી અવરોધ આપ્યો છે તો 0.5 ઓમ અવરોધ આપ્યો છે આટલી વસ્તુ આપણને આપી દીધી છે પ્રારંભિક ફ્લક્સ ફાઇન્ડ કરીએ તો પ્રારંભિક ફ્લક્સ છે એ બી ઇન્ટુ એ વાસ્તવમાં એને એન એ બી લખી શકીએ છીએ પ્રારંભિક ફ્લક્સ થશે એન એ બી હવે ડેલ્ટા ફાય આપણે ફાઇન્ડ કરવો છે તો ડેલ્ટા ફાય થશે ફાય ફાઇનલ માઇનસ ઇનિશિયલ એટલે 0 − એન એ બી તો આપણે માઇનસ એન એ બી રહેશે હવે ક્યુ વિદ્યુતભારનું સૂત્ર ડેલ્ટા ફાય અપોન આર થાય માનાંકમાં લખ્યું છે માઇનસ અવગણી કાઢીએ તો એન એ બી અપોન આર રહેશે આ આપણને ક્યુનું ઇક્વેશન આવી ગયું છે હવે આમાંથી આપણે બી ફાઇન્ડ કરવો છે તો ક્યુ બરાબર એન અપોન આર ઇન્ટુ બી એ જે આનું ઇક્વેશન લખી દીધું છે એમાંથી બીને સબ્જેક્ટ બનાવીએ તો ક્યુ આર અપોન એન એ રહેશે જે દરેક વેલ્યુ મૂકતા જઈએ તો ક્યુની વેલ્યુ 7.5 × 10⁻³ આર 0.5 છે એન આપ્યા છે એની કિંમત લખી દીધી તો આ ઉપરથી આપણને જે વેલ્યુ ફાઇનલી મળશે મેગ્નેટિક ફિલ્ડની એ 0.75 ટેસ્લા મળશે